कमीशन रिबेट के डिस्काउंटिंग आ समस्या ने जो ध्यान में राखी तो त्रण प्रकार ना एजेंटो अपने इंडस्ट्री में पहला प्रकार ना एजेंटो एवा है के जे कमीशन के डिस्काउंट के रिबेट आपी ने आड़े धड़ आपी ने कोई पण संजोगों में धंधो करी रहा है बनी सके के ए पोतानी जे टार्गेटेड रेकग्निशन कमीशन नी वात न करतो टार्गेटेड रेकग्निशन एमने मळी जती अने भविष्य में मतलब बिजनेस की अनसर्टेनिटी जो ध्यान में राखी तो 5% आवशे नहीं आवे पॉलिसी चालशे नहीं चाले ए अनिश्चितताओनी वच्चे जीवे छे पण एक वस्तु में एमना में ऑब्जर्व जे करेली छे ए छे के आ रीते बिजनेस करवा वाला जे लोको छे ए एमना चेहरा पर के इवन एक होय ने के मानस नी जेम होय के कोई मानस अतिशय पवित्र होय ते तेज एना चेहरा पर देखाय तो अपना बिजनेस में आवा जे एजेंटो जे के जे डिस्काउंट के कमीशन आ कोई पण रीते आपीने धंधो मेळवानी जे लालचा वाला लोको छे ए लोको ना घर मां के ऑफिस मां ट्रॉफी तमने बहु बधी देखाय पण एक चेहरा पर जे नूर होय जे चमक होय ए सक्सेस नी जे चमक आवी जोईए ने ए चमक एमना चेहरा पर तमने क्यारे नी देखाय एटले एक आ कैटेगरी ना बीजी कैटेगरी ना जे एजेंट छे कया छे मारे डिस्काउंट आपवू नथी अने मारे धंधो मोटो करवो नथी जे चाले छे बराबर અને આ કેટેગરીમાં બેસવું બહુ સરળ છે કમિશન આપીને ધંધો વધારવો અઘરો છે કમિશન ના આપીને ધંધો વધારવો એ તો અઘરો જ છે પણ મારે કમિશન આપવું બી નથી અને ધંધો મોટો કરવો બી નથી આ નિર્ણય કરવો બહુ સરળ અને મોટાભાગના જે એજન્ટ જે છે આપણી ઇન્ડસ્ટ્રીમાં એ આ નિર્ણય વાળા કે મારે કમિશન કે ડિસ્કાઉન્ટ આપવું નથી જેટલું થાય છે એટલું ઠીક છે બાકી ના થાય તો મારે એમડીઆરટી કરવું નથી મારે 100 પોલિસી કરવી નથી મારે સીઓટી નથી કરવું મારે ટીઓટી નથી કરવું મારે મોટા એજન્ટ નથી બનવું અને આ ડિસિઝન લેવા વાળા એજન્ટોની સંખ્યા આપણી ઇન્ડસ્ટ્રીમાં 85% કરતા વધારે એટલે બીજી કેટેગરીના છે આમાં હોલસેલમાં જ કદાચ આપણે જે અહીંયા બેઠેલા છીએ એમાંથી પણ ઘણા માનસિકતા વાળા પણ ત્રીજું જે કેટેગરી છે ને એ કેટેગરી મહાન એ કેટેગરી સફળ અને ચમક વાળા એજન્ટો એ કયા એજન્ટો છે કે જે નક્કી કરે છે કે હું ડિસ્કાઉન્ટ નહીં જ આપું તે બે વસ્તુ પર ફોકસ કરે એક પોતાનું પ્રોફેશનલિઝમ ઇમ્પ્રુવ કરે પોતાની સ્કિલ ઇમ્પ્રુવ કરે પોતાના નોલેજ ઉપર કામ કરે અને સાથે સાથે બીજી વસ્તુ એ કે નંબર ઓફ પ્રોસ્પેક્ટ એટલા બધા નામ ભેગા કરે છે એટલી બધી મીટિંગ્સ કરે છે કે એમના પ્રોફેશનલિઝમ એની સ્કિલ એની નોલેજની રિસ્પેક્ટ કર્યા વગર જો કોઈ માણસ એમની પાસે કમિશન કે ડિસ્કાઉન્ટ માંગે તો એ ના પાડવાની તૈયારી રાખી છે આ ત્રીજી કેટેગરીના લોકો અને આ જ લોકો આ બિઝનેસમાં સફળ અને સફળતાની ચમક વાળા લોકો પણ આ કેટેગરીમાં આવું અઘરું છે એનું કારણ શું છે અઘરું એટલા માટે નથી કે આમાં બહુ જ્ઞાન લેવું પડે અઘરું એટલા માટે છે કે આની અંદર પરિશ્રમ ખૂબ કરવો પડે કારણ કે રોજના 2-4 લોકોને મળવાનું નવા નવા પ્રોસ્પેક્ટ ગોતવાના ગરબર ક્યાં છે પેલા બીજી કેટેગરીમાં કે પહેલી કેટેગરીમાં કે જે જગ્યા પર કામ કરે છે એ જગ્યામાં સડો છે દુર્ગંધ આવી રહેલી છે છતાંય જગ્યા નવી શોધવી નથી એટલે એની જ જગ્યામાં પડ્યા રહીને જે ચાલી રહ્યું છે ચલાયા કરતા હોય પણ જો એક વખત હિંમત કરીને 2022 તમે આ નિર્ણય કરો રાતે નવા વર્ષમાં કે ભાઈ મારે કઠોર પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચવી મારે ખૂબ મહેનત કરવી તો મારી દ્રષ્ટિએ ત્રીજી કેટેગરીમાં આવી શકાય કે આપણે એવા એજન્ટ બનીએ કે જે ભલે હું નક્કી કરે છે કે મારે ડિસ્કાઉન્ટ નથી આપવું પણ સાથે સાથે એ પણ નક્કી કરવાનું કે ડિસ્કાઉન્ટ આપ્યા વગરના મારે મોટા એજન્ટ અને એવા અનેક લોકો છે એવું નથી કે બધા જ લોકો આપતા હોય જે નથી આપતા એ નાના રહી જાય છે જે આપે છે એ જ મોટા થઈ જાય છે જો આવું આપણામાંથી કોઈ વિચારતું હોય તો મારી દ્રષ્ટિએ માફ કરજો પણ મારી દ્રષ્ટિએ એના કરતા મોટો મૂર્ખો બીજો કોઈ નથી એવા અનેક એજન્ટને હું ઓળખું છું પર્સનલી ઓળખું છું કે જે લોકો ઝીરો ડિસ્કાઉન્ટ ઉપર કામ કરીને બી એમડીઆરટી સીઓટી ટીઓટી કરતા હોય અનેક લોકો પણ એ કેટેગરીમાં આવવા માટે આ બે વસ્તુ પર ફોકસ કરવાનું એક પોતાની પ્રોફેશનલ સ્કિલ એન્ડ સેકન્ડ પ્રોસ્પેક્ટિંગ કે તમે એક દિવસમાં કેટલા લોકોને મળો છો બીજા નવા કેટલા નામ એડ કર્યા ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કદાચ પહેલા પણ કીધું હતું કે આપણા કામની અંદર સફળતાનો જો સૌથી સરળ ફોર્મ્યુલા કોઈ હોય તો એ ફોર્મ્યુલા એક જ છે કે એક વ્યક્તિ કેટલા ઓછા સમયમાં કેટલા વધારે લોકોને મળે અને એના સિવાય કોઈ ફોર્મ્યુલા નથી આપણે ગમે એટલું જ્ઞાન ને સ્કિલ લઈને જો ઓફિસમાં બેસી રહીએ કે ઘરમાં બેસી રહીએ અને કામ ના કરીએ તો એનો કોઈ અર્થ નથી મને પૂછે કે ભાઈ એક લાઈનમાં સમજાવો સફળતાનું રહસ્ય તો હું એક જ વસ્તુ કહીશ કે વર્ક ઇઝ ધ ઓનલી વે એક્શન ઇઝ ધ ઓનલી વે પરિશ્રમ એ એકમાત્ર રસ્તો છે મહેનત એકમાત્ર રસ્તો છે એના સિવાય જો આપણે એવી આશા રાખતા હોઈએ કે કઈક એવું આપણને જાણવા મળે કે ઘરમાં બેઠા બેઠા એમડીઆરટી સીઓટી ટીઓટી થઈ જાય અને એ પર ડિસ્કાઉન્ટ આપ્યા વગર થઈ જાય તો માય ડિયર ફ્રેન્ડ્સ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી દેટ ઇઝ નોટ પોસિબલ પરિશ્રમ તો કરવો જ પડશે અને લક્ષ્મીની સાથે સાથે જો શક્તિની આરાધના ના કરીએ
અને આપણી સંસ્કૃતિમાં તો બહુ સરસ મજાની ગોઠવણ કરેલી છે કે પહેલા નવરાત્રી જે ગઈ એ શક્તિની આરાધના કરીએ. એને તમે આપણા ઋષિ મુનિઓ કેટલા બુદ્ધિશાળી હતા કે જેમણે તહેવારોનું આયોજન પણ એવી રીતે કર્યું કે આપણને સમજ પડે કે કર્મનું મહત્વ શું છે. કે ભાઈ પહેલા શક્તિની આરાધના કર, શક્તિની આરાધના કરીશ પછી લક્ષ્મીની આરાધના કરવાનો વારો આવશે. હવે ગડબડ એક જ છે કે આપણે શક્તિની આરાધના કરવી નથી અને સિદ્ધિ લક્ષ્મીની આરાધના કરવી છે. અને ધેટ્સ ધ પ્રોબ્લેમ બેઝિકલી. હે ને, જે લોકોને એમડીઆરટી સીઓટી ટીઓટી નથી થતું, હું કસમ ખાઈને કહી શકું બોસ કે એ લોકોની પાસે જ્ઞાન નથી એવું નથી. આવડત એટલા માટે નથી કારણ કે જ્ઞાનનો ઉપયોગ નથી કરતા. જ્ઞાનનો ઉપયોગ કરતો ડેફિનેટલી આવડત આવે, પણ પોતાની જાત સાથે આ એક કમિટમેન્ટ કરવું જ પડે, એક નવી ચેલેન્જ પોતાના માટે લેવું પડે. જે કમ્ફર્ટ ઝોનમાં આપણે રહેતા હોઈએ છીએ ને, એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે તો જ માણસ માટે શક્ય છે. જ્યાં સુધી એ કમ્ફર્ટ ઝોનમાં રહીએ કે એના એ જ કુંડાળામાં રમ્યા કરીએ, એના એ જ લોકોને મળ્યા કરીએ અને જે રીતે કામ કરતા એની જ રીતે કર્યા કરીએ, તો પોસિબલ ક્યારેય થાય નહીં. ઈશ્વર કરે કે આપણને બધાને એ બુદ્ધિ મળે અને આપણે વાતનો સ્વીકાર કરીએ કે એલઆઈસી એજન્સી જેવો અદભુત બિઝનેસ જો મને મળેલો છે તો આ બિઝનેસમાં સફળ થવા માટે આપણને બધાને પરિશ્રમ કરવાની શક્તિ આપે. અને શક્તિ આપેલી છે ઈશ્વરે, તો આપણે નબળા થઈને બેસી રહેતા હોઈએ છીએ ઘરમાં અને ઓફિસમાં, ટાઈમ બરબાદ કરતા હોઈએ છીએ ફાલતુની વાતોમાં, પણ એ શક્તિનો ઉપયોગ કરી શકીએ એટલી આપણને સમજણ આપે એવી આપણે બધા પ્રાર્થના કરીએ. બીજું તો શું કહી શકું એમ, હે ને, કારણ કે અધરવાઇઝ. અને માય ડિયર ફ્રેન્ડ્સ, એક વસ્તુ સમજજો એમ કે આ નિર્ણય એક વખત તમે કરશો ને તો બાકીના લોકોની જિંદગી બદલાઈ જાય. એમાં તમે, મેં કેબીસી ની રીલ જોઈ જે અમિતાભ બચ્ચનની બર્થડે વાળી હતી ને, એમાં અભિષેક બચ્ચન એકદમ ભાવુક તેને વાત કરતો હતો. એને બોલવાનું મન થાય પોતાના બાપ માટે, 80 વર્ષના બાપ માટે એને બોલવાનું મન થાય. એને એવું કહેવાનું મન થાય કે યુ આર ધ ગ્રેટેસ્ટ ડેડ ઓફ ધ વર્લ્ડ. આવું બોલવાનું એને ક્યારે મન થાય કે જયારે એને એહસાસ છે કે મારા બાપાએ ભયંકર પરિશ્રમ કર્યો છે અને આ ઘરની જિંદગી બદલી નાખી. સમજ્યા, બચ્ચન ખાનદાનમાં એક નવીરો જન્મ્યો અમિતાભ બચ્ચનના નામનો અને પરિવારની જિંદગી બદલી નાખી. એટલે એક માણસ નિર્ણય કરે અને કઠોર પરિશ્રમ કરવાનો તો આખા કુટુંબની જિંદગી, આખા પરિવારની, આખા ખાનદાનની જિંદગી બદલી જાય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા વાળા બધા જ કે અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાન નથી બનતા હોતા, સમજ્યા, કે નવાઝુદ્દીન સિદ્દીકી નથી બનતા, એ લોકો બધા જ નથી બનતા. પણ જે પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચે કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ ક્રિકેટ હોય, રાજનીતિ હોય, એક્ટિંગ ઇન્ડસ્ટ્રી હોય, ઉદ્યોગ હોય, એને કે આપણું ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર જ્યાં સુધી વ્યક્તિ પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચતો નથી ત્યાં સુધી એ પોતાની ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી શકતો નથી. આપણે ટ્રેનિંગમાં જે શીખીએ છીએ એનાથી એક દિશા મળે, સમજ્યા. પાટા જે છે ને, પાટા એ ટ્રેનને દિશા આપે, પણ એન્જિનની ચાલવાની તૈયારી હોય તો એ પાટા કામ ના, પણ એન્જિનને ચાલવું જ ના હોય, યાર્ડમાંથી બહાર જ ના નીકળતું હોય, પ્લેટફોર્મ છોડવાની જ તૈયારી નથી, તો એન્જિન માટે પાટા પર કોઈ કામ ના નથી. એવી જ રીતે જેટલા પણ પાર્ટિસિપેન્ટ છે આપણા, જો આપણી ટ્રેનિંગ એટેન્ડ કર્યા હોય, જે કામ કરવાની તૈયારી ના હોય, ફિલ્ડમાં જવાની તૈયારી ના હોય, એ ટ્રેનિંગની મળેલી દિશામાં ચાલવાની તૈયારી ના હોય, તો ઇટ્સ અ વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ મની, નથિંગ એલ્સ.